થોડા પ્રાણાયામ કરી લેવી. બાપુજી. ઓ બેટા, કેમ અત્યારમાં તું અહીંયા આવી? શું કરું, આ ઘરમાં તો કોઈ મારી વાત સાંભળતું નથી. તમારા સિવાય મારી પાસે કોઈ બીજો વ્યક્તિ નથી આ ઘરમાં કે જે મારી વાત શાંતિથી સાંભળે. એવું છે? શું બેટા, એ તો કે જો, તમને તો ખબર જ છે ને, કાલે આપણા વેમાં રાધાબેન આવ્યા હતા ઘરે. હા, એ તો અમે આવે છે મળવાને, કાલે આવ્યા છે. હા તો ચાલ છે. તો કાલે શું થયું એ તમને ખબર છે? હવે તમે કદાચ જમવાનું કીધું હોય ને જમવાનો રોકાણા હોય, બીજી તો કઈ ખબર નથી મને. બાપુજી તમે બહુ ભોળા, બહુ એટલે બહુ જ ભોળા. આ તમને ખબર નથી, રાધાબેન એમના જૂના પેલા તૂટેલા ફૂટેલા ચંપલ એ ઉતારતા ગયા અને મારા નવા ચંપલ પહેરીને ગયા. એ તો ભૂલમાં પહેરી ગયા છે, બે સરખા જેવા દેખાતા હોય અને ઉતાળમાં કદાચ કોઈનો ફોન આવ્યો હોય નીકળવાનું બહાર. તો જુઓ બાપુજી, કઈ ભૂલ હવે એમાં? તો પણ માણસ થી એક વાર ભૂલ થાય, બે વાર ભૂલ થાય, વારંવાર તો ભૂલ ના થાય. હા, લગન ટાણે હા આપણા બધા કવર એ પોતે પોતાના પાકીટમાં મૂકીને જતા રહ્યા હતા. પછી જે સોનાની ચેન મારા દીકરાને આવી હતી એ એમ કહેતા હતા કે આ તો અમારા સગાવાલાએ આપી છે. જ્યારે મારા ભાઈએ ઘરેડા ચડાવ્યા હતા, મામેરામાં એ ચેન આવી હતી અને હવે હવે તો ઘરે જ્યારે આવે ને ત્યારે કંઈક ને કંઈક ગાયબ થાય. હવે કંઈ નહીં તો કાલે મારા ચંપલ. અરે ચંપલ જેવી વસ્તુની કોણ ચોરી કરે બાપુજી? તું થવું તો ન જોઈ, પણ હવે એ ચંપલ પહેરતા હતા ત્યારે તમે હાજર હતા? બાપુજી હું હાજર હોઉં કે ના હોઉં, પણ રાધાબેન જ્યારે ઘરમાં આવ્યા હોય ને ત્યારે કંઈક ને કંઈક ગાયબ થયું છે. અરે કંઈ નહીં તો મારી પેલી બગસરાની બુટ્ટી, હા એ બુટ્ટી મને બહુ ગમતી હતી. હા 200 રૂપિયાની બુટ્ટીમાં પણ એમને જીવ નાખ્યો હતો, એ પણ લઈ ગયા છે. એ બુટ્ટી પણ એ દિવસથી મળતી નથી. એટલે નક્કી આ મારા ચંપલ જે ઘરમાંથી ગાયબ થયા છે ને એ રાધાબેને ચોર્યા છે. હા એમના જૂના ચંપલ આપણે ત્યાં પડ્યા છે તો નવા ચંપલ એક પહેરી ગયા હોય ને, આમાં ક્યાં બીજી વાત જ છે? એને જોતા તો મને એવું નથી લાગતું, પણ હવે આમાં તમે કહો છો તો અમુક વસ્તુ મારે માનવી પડે. હશે હવે, પણ હવે ફોન કરીને પૂછી લો ને. મારે કઈ પૂછવું નથી, હું તમને કહું છું ને એ નક્કી વાત છે. એ તો દર વખતે બાના કાઢે, આ વખતે પણ બાના કાઢશે. પણ બાપુજી આ બધું સારું નથી લાગતું, સાચું કહું ને તો ખોટા ઠેકાણે આપણો સંબંધ થઈ ગયો છે. હા પણ હવે જો સંબંધ થઈ ગયો છે તો હવે સાચવવી પડશે ને. હવે નાની નાની વાતોને લઈને એના જેવા આપણે થઈશું તો હું એના મન આપણામાં શું ફેર? હા દર વખતે આપણે સમજવાનું છે, બીજું તો શું. હું તો મારું દુખડું છે ને તમારી સામે લઈને આવી હતી કે આવું થાય છે, પણ હવે સમજો ને તો સારું. નહીતર બાપુજી હા ખરેખર રાધાબેન જો આપણા ઘરે આમને આમ આવતા રહેશે ને તો લખી રાખજો ને, એક દિવસ છે ને આપણું ઘર ખાલી થઈ જશે. ખાલી એમ થોડું ખાલી થઈ જાય ઘર. અને આ તું જે ફરિયાદો કરે છે એ બધી નાની નાની વસ્તુઓની ફરિયાદ છે. આ તારી બુટ્ટી કદાચ ખોવાઈ ગઈ તો આડીવડી ક્યાંક પડી ગઈ હશે અને કાગનું બેસવું ડાળનું પડવું તને એમ કે આવી હતી લઈ ગઈ. અને રહી વાત ચંપલની તો ભૂલમાં પહેરી ગયા છે તો છોડ ને હવે એ વાતને, નવા લઈ લેજો ચંપલ. બીજું શું છે એમાં? હવે એને લીધે તેને સંબંધ બગડવાના? બસ બાપુજી બસ, મને ખબર છે, હંજી વાત ખબર છે. તમે છે ને શાંત સ્વભાવના માણસ છો, ક્યારે તમને સાચી વસ્તુમાં ઝઘડવા તમે નહીં જાઓ. ભૂલ થઈ ગઈ મારી, તમને મેં કીધું. મેં કીધું તો સારું કર્યું, પણ હવે છે ને આવી વાતો છે ને માથે ચડાવીને છે ને ઝઘડા ન કરાય. એ સારું, તમે તમારો પ્રાણાયામ ચાલુ રાખો. હવે હું પ્રાણાયામ કરવા? મન શાંત રહેવા દે એમ કોઈ છે નહીં કરલા. નહીં જેવી વાતને લઈને મોટા ઉપાડે આવે મારે કહેવા માટે હવાર હવારમાં પાછા.
હે ભગવાન, દિવસ બગાડ નાખે. ચાલો એકાદ પ્રાણાયામ કરી લેવી. બીજો મસ્ત વાતાવરણ છે, સારું લાગે છે. થોડું અહીંયા આવીને, હા અહીંયા આવીને તો સારું જ લાગે ને તમને. અરે તમે મમ્મીજી, મને કહ્યું હોત તો આપણે બંને સાસુઓ સાથે આવત ને. હા તમે સાથે તો આવત જ, પણ થોડીક વાત કરવી છે. કરું? હા મમ્મી બોલો ને. જુઓ મીરા બહુ, જરાય ખોટું ના લગાડતા, પણ વાત એમ છે ને કે આ તમારા મમ્મીએ થોડું ખોટું કર્યું છે આપણી સાથે. મમ્મીએ શું ખોટું કર્યું છે? તમને કઈ કહ્યું છે? હા એમાં એવું છે, મને તો શું કહેવાના, તમારા મમ્મી એટલી હિંમત નથી ને તમારા મમ્મીની કે મને કંઈ કહી જાય. પણ વાત તો જરા થોડી ગંભીર છે. ગંભીર એટલે કે એટલી બધી પણ નહીં, પણ થોડીક ગંભીર છે. થોડીક ગંભીર વાત શું છે? થોડી ગંભીર વાત એ છે કે તમારા મમ્મી ગઈકાલે આવ્યા હતા, તો તમારે મમ્મી પાસે ચંપલના રૂપિયા ન હોય તો મને કહી દત, હું આપી દત. ચંપલ ચોરીને પહેરીને જવાની ક્યાં જરૂરત? શું બોલો છો મમ્મીયા? ચંપલ ચોરી કોણ કરે? તમારા મમ્મી. મારા મમ્મી તમારા ચંપલ લઈને શું કરશે? અરે કદાચ તમારા બંનેનું માપ પણ સેમ નહીં હોય. અચ્છા, તમારા મમ્મીનું અને મારું માપ સેમ નહીં હોય? ખરેખર કહું ને, મેં મારી આટલી મોટી લાઈફની અંદર તમારા મમ્મી જેવી વ્યક્તિ નથી જોઈ. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે લગન ટાણે જે કવર આવ્યા હતા, એ કવર પોતાના પર્સમાં મૂકી દીધા, જે છોકરાવાળા તરફથી આવ્યા હતા. પછી જે પેલી સોનાની ચેન મામેરામાં આવી હતી આદિને, એના માટે પણ તમારા મમ્મીએ બહુ મોટો ઉપાડો લીધો હતો. કહ્યું હતું કે આ તો અમારા સગાવાલાએ આપ્યું છે. હવે કયા સગાએ આપ્યું છે એ તો ખબર જ નહોતી. પછી થોડા દિવસ પહેલા અમારી પેલી બગસરાની બુટ્ટી 200 રૂપિયાની બહુ ગમી ગઈ હતી. તમારા મમ્મી મળીને ગયા ને, એ દિવસથી બુટ્ટી પણ નથી મળતી. મને એમ કે કદાચ મારાથી. બસ મમ્મીજી, ક્યારે તમારી વાત સાંભળી જ જાવ છો તો બોલતા જ જાવ છો. અરે તમારી 200 રૂપિયાની બુટ્ટી અને 100 રૂપિયાના ચપ્પલમાં મારી માને શું મળે? હા તમારી માને કઈક તો મળતું હશે ને. પોતાના જૂના ચપ્પલ મારા ઘરે મૂકીને ગયા અને મારા ચંપલ પહેરીને ગયા. આમ સાચું કહું ને તો તમારા મમ્મી એક નંબરના ચોર છે. મારા મમ્મી તો ચોર હશે, ચલો માની લીધું, પણ તમે એક નંબરના મહાકંજૂસ વ્યક્તિ છો. એક ચપ્પલની જોડી માટે વ્યવહારના આટલા શબ્દો બોલી શકે. ન હોય ને ચપ્પલ તો હું લઈ આપીશ, પણ હવે મારા મમ્મી વિશે એક શબ્દ નહીં બોલતા. ક્યાં રૂપિયા તમારા બાપના ઘરેથી લાવશો? હા ના, મારા ધણીના બાપના ઘરેથી લાવીશ, એટલે કે તમારા ધણીના ઘરેથી. લો બોલો, મા ચોર અને દીકરી ઘંટી ચોર. હે ભગવાન, કેવા ખાનદાન સાથે પાલો પડ્યો છે. જમકુડી રે જમકુડી, તું અહીંયા છો? હું તો ક્યાર નો તને કઈક ગોતતો તો. હા હા હા, શું લાગે છે બાકી? હા શું છે? નાના બાળક જઈ રમત ન કરો મારી સાથે. હા શું કર્યું? તમારા ફૂલને ફેંકી દીધું. આ તમારું ફૂલ તમને પાછું. કેમ? એ કેવું મસ્ત લાગતું તું. આ કાને ચડાવ્યું ને તો જાણે તને એમ લાગે કે આહા શું લાગતી દીધું. જો ફૂંડા લાગો છો. પણ તું સારી લાગતી હતી. થેન્ક યુ, પણ મને મને છે ને રમાડવાની કોશિશ નહીં કરતા. હું બહુ ગુસ્સામાં છું, મને ગુસ્સો આવશે ને તો વધારે બોલાઈ જશે. મને ખબર નહોતી કે આ જ્વાળામુખી ફાટેલો છે, તો કઈક બરફ લઈને આવત તો ઠંડો. નહીં તમે આવત જ નહીં, તમે ગમે તે બહાને અહીંથી દૂર જતા રહેત ને. આ ભૂલ થઈ ગઈ તમારી કે તમે અહીંયા આવ્યા. સોરી, પણ શું થયું છે વાત કર ને મને. તમારા મમ્મી, આપણા ઘરમાં હોટ ટોપિક એક જ હોય છે ને. તમારા મમ્મી બીજું હોય છે શું? મમ્મીએ શું કર્યું હવે? આદિ, કાલે મારા મમ્મી આપણા ઘરે આવ્યા હતા. મારા મમ્મી ભૂલમાં એમના ચપ્પલ મૂકી અને મમ્મીના ચપ્પલ પહેરીને જતા રહ્યા હશે. હવે ચપ્પલ જેવી બાબતમાં મમ્મી મને ક્યાર ના સંભળાવે છે કે તારી માં ચોર છે, તારી માં ચોર છે, તારી માં ચોર છે. એય
એટલે મમ્મીએ આવું કહ્યું કે તારી માં ચોર છે? આવું તો કેમ કહેવાતું હશે રે, ચંપલ ભૂલમાં આમ તેમ થઈ ગયા હોય, એમાં શું થઈ ગયું? આ મમ્મીએ કેમ સમજાવવા? આ ગમે તે વાતમાં ઝઘડો કરે, તારા મમ્મી કઈક બીજી વાતમાં ઝઘડો કરે તો મારા મમ્મી કઈ બીજી વાતમાં ઝઘડો કરે, આ બંનેને ભરતું કેમ નથી? એક્સક્યુઝ મી, મારા મમ્મી ઝઘડો નથી કરતા, ઝઘડો તો મારા મમ્મી જ કરે છે. અરે 100 રૂપિયાના ચંપલમાં આટલું બધું કોણ બોલે? તારા મમ્મી પણ બોલ્યા હતા ને, જ્યારે આપણે તમારા ઘરે ગયા હતા ત્યારે મેકઅપનો સામાન કઈ ગુમ થયો હતો અને મેકઅપના સામાન માટે થઈને એક લિપસ્ટિક માટે થઈને મારા મમ્મીએ ઘણું બધું સાંભળ્યું હતું. હા તો ઓબવિયસ છે, મારા મમ્મી ક્યારે ખોટું તો બોલે જ નહીં ને, લીધી હશે તો કયું હશે? તમારા મમ્મી ખોટું ના બોલે, આ ચંપલ ચોરી હશે તો કીધું હશે. આદિ, તમે મને રોડવા માંગો છો ને, ખબર છે મને પોતાના મમ્મીનો પક્ષ ખેંચીને મને હેરાન કરવા માંગે છે. ના ના, હેરાન કરવા નથી માંગતો, પણ હું મમ્મીને સમજાવીશ. તમને બંનેને આ વાતનું ખોટું લાગ્યું હશે ને, મમ્મીને અને તને? બહુ જ, મને તો એટલું ખોટું લાગ્યું છે ને કે ઘરે સોરવતું જ નથી, એમ થાય કે બગીચામાં જ બેઠી રહું. ના, બગીચામાં નથી બેસી રહું, તું ઘરે ચાલ, આપણે શાંતિથી વાત કરીએ અને આ ફૂલ અમને રહેવા દેજે. હા, થેન્ક યુ. શું થાય છે ભાઈ? કઈ નહીં ભાઈ, હવે કટ પણ આવ્યું તો થોડી તકલીફ ન પડે. કઈક હટ્યો થતો હોય એવું જ લાગ્યું તમારા મોઢા ઉપરથી. ઘોંટણ દુખે છે, ડોક્ટર કીધું બરફનો શેક કરો. હા ભાઈ, આ ઉંમરે તો છે ને શરીરનું બહુ ધ્યાન રાખવું પડે. શરીરની એક કલ ખોટવાય ને એટલે શરીર કામમાં થઈ ગયું એમ માનવાનું. હા પણ છે ને, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમારી તાસીર છે ને શરીરની બહુ સારી છે. એમ નકોડું શરીર છે તમારું, અને આખો દિવસ આટલું દોડો તો તમને થાક જ લાગતો. એનું કારણ શું છે ખબર છે તમને? બહારની કોઈ વસ્તુ હું ખાતો નથી, પાણી નથી પીતો. એ હારું, અમે એવું ક્યાં ખાવી છે, નથી વ્યસન, નથી ચા પીતા. કોણ જાણે કેમ અમારા તકદીર નબળા છે ને, એ બધી તકેદારી રાખવી છે તો આ માથાકૂટ ઉભી થાય છે. બોલો, એ વાત સાચી છે. આમ તો જો કર્મમાં લખ્યું હોય ને, તમે ગમે એટલે સાવચેત રાખો તો હેરાન તો થવાનું જ રહે. લેણા દેણી કહેવાય શરીરની, એ પહેલું સુખ્ત જાતે નિરા, એમને કહેવત પડી છે. ક્યાંય જવું હોય, કોકને મળવા દોડવું હોય કે કાંઈ પણ કામ કરવું હોય ને, પહેલું શરીર ભેગું આવે ને તો કામ થાય. બાકી શરીરમાં વાંધા હોય ને તો પછી મને છે ને ખાટું મોડું થઈ જતું. હા હોય, એ શરીરની વાત કરી ને તમે, એના ઉપરથી એક વાત યાદ આવી ગઈ. બોલો બોલો. બોલી કહેવત છે ને કે પહેલું સુખ શરીરનું, બીજું સકળ નાર, ત્રીજું દૂધ ને દીકરા, ચોથું પૂછી એ ધાર. એ બધું તો ઠીક. આ છોકરાઓને મારા ભાભી ક્યાંય દેખાતા નથી, ક્યાંય ગયા છે? આ છે ને દુનિયામાં બધા પોતાની મસ્તીમાં હોય. હા, એને એની રીતે જીવવા દેવાના, આપણે આપણી રીતે જીવવાનું. એ તો બરાબર, પણ કોઈક મહેમાન હેમાન હોય તો બાઈ વગીરને મારે સાય હું માગ્યું એમ થાય ને. હવે આમાં એવું છે કે તમારે ચા જ પીવી હોય ને જવાનું. ભૂલાઈ ગયું, મેં રસ્તામાં અશોકભાઈ નું ઘર આવે છે, થાતો જાવ. હારું છું ને, આજો તમે આવ્યા ને તો થોડીક વાર મજા આવી આપણને. બાકી આજે પીડાઓ તો છે લખેલી મારે તો. હવે પીડામાં ધ્યાન ઓછું આપવાનું ને હરિના નામમાં ધ્યાન આપો ને તો પીડા ઓછી થાય, બાકી નકર તો મન જાય ને. વાત સાચી છે. ચાલો ચાલો, જય શ્રી કૃષ્ણ, મળીએ પાછા. હા, અરે શું છે પણ આ ઘરની બહાર? બસ ઉભા રહો અહીંયા. અરે પણ ઘરની બહાર લઈને શું કામ આવ્યો? ચંપલ માટે થઈને કોઈના ઉપર આરોપ ના નખાય કે તમે ચોર છો. અચ્છા, ચંપલ, તારી સાસુ ચંપલ ચોર છે તો છે, હવે એને હું ચંપલ ચોર ના કહું તો શું કહું? મમ્મી તમે સમજવાની કોશિશ કરો, હું તમને છે ને નવા ચંપલ લઈ આપીશ, પણ તમે પ્લીઝ આ ભૂલમાં કોઈનાથી
બીજા ચંપલ પહેરાઈ ગયા તો આપણે ચોર સાબિત ન કરી શકીએ. જો બેટા ભૂલ હોય ને તો માણસ એકવાર માફ કરે, વારે ઘડીએ માફ ના કરે. તારી સાસુએ તો 10 વાર ભૂલ કરી છે, અને ભૂલ નથી એ ખરેખર છે ને એની વૃત્તિ ચોર છે. એને એવું છે કે બધું છે ને હું હાથેથી ઝડપી લઉં, આમ ચોરી કરી લઉં, પણ કોઈને કહી નથી શકતી ને. તમે પણ એવું જ કરો છો ને? હા, મારા સાસુ પણ તમારા ઉપર એવા જ આરોપ નાખે છે જયારે તમે ત્યાં આંટો મારવા જાઓ છો. આ તમે લોકોએ બંને વારા કર્યા છે કે જયારે એ અહીંયા આવે ને ત્યારે એના ઉપર ચોરીનો આરોપ આવે, તમે ત્યાં જાઓ ને તમારા ઉપર કઈ આરોપ આવે, બંને આરોપ આરોપ રમો છો. બસ મને શીખવાડવાની જરૂર નથી, તારી ભાઈને કહેજે એની માને સીધી રાખે. જો આરોપ નથી, હું તો આક્ષેપ મૂકું છું કે તારી સાસુએ આવું જ કર્યું છે. જો મમ્મી, મારી સાસુ થોડી વાંકી છે, પણ એનો મતલબ એમ નથી કે સાવ વાંકી વાળી દેવી. અચ્છા, એ તું જેમ કે છે ને વાંકી છે, એ વાંકી નથી, ઊંટ જેવી છે. ઊંટ 18 રંગ વાંકા છે, ભૂલથી એ ઘરમાં છે ને સંબંધ થઈ ગયો છે. પણ બેટા તું એમ કહીશ ને કે તારા સાસુએ હા ભૂલ કરી અને ભૂલથી ચંપલ પહેરી ગયા, તો હું નહીં માનું. હા મમ્મી, સમજવાની કોશિશ કરો ને, શું કામ સંબંધ બગાડો છો? હા તમે બોલવા જેવો વ્યવહાર પણ નહીં રહેવા દો. નહીં રહેવા દો, મને જ્યાં સુધી સાચું ખબર નહીં પડે એને નહીં રહેવા દો. ચાલ હું ચાલી, મારે ઘણાય કામ છે, તારી જેમ હું નવરી નથી. એક કામ કરો, તમે કેસ કરી દો, પોલીસ કેસ કરો, મોટી સીઆઈડી ને બોલાવો અને કહો કે અમારા ચંપલ ચોરનાર ને છોડતા નહીં. એકદમ ગુડ આઈડિયા, આ વિચાર તો મને આવ્યો જ નહીં. અરે રે, મારા દીકરા પાસે મારે બધું શીખવાનું હતું. અરે આદિ, આ બધા કોણ આવ્યા છે? જોતું કરો. હા ભર, આપે મને જે આઈડિયા આપ્યો છે ને એ મને બહુ ગમ્યો છે, અને આ આઈડિયા ઉપર જ હું કામ કરીશ. પણ આ લોકોને ખબર ન પડે ને એ રીતે હવે તો હું પોલીસ કેસ જ કરીશ. ના હવે મમ્મી, હું તો મસ્તી કરતો હતો, અને તમે મસ્તીને સિરિયસલી લ્યો છો. અચ્છા સિરિયસલી, પ્લીઝ સમજો, આવું નહીં કરો અને મારી વાત માનો. હું તમને જેને પગે લાગું છું ભૂલી જાઉં, જે થયું એના બદલ હું માફી માંગુ છું, ભૂલી જાઉ. તારી બાયડી માંગે ને તો સમજુ, હું સાનો માંગે છે. ચાલ હું આ ચાલે, હું તમને શું કહું છું, પગે પડું છું, આ પગે પડીને કહું છું, વિનંતી કરું છું કે તમે પ્લીઝ બક્ષી દો મારા સાસુ. અમે હા મંદિરે થી કઈક બસ જવાની છે, બધા હા જવાના છે. તમારે જવું નથી? મારે ક્યાંય નથી જવું, હું ભલે મારું ઘર ભલું. પણ એવું હોય તો અશોક ને કહો ટિકિટ લખાઈ દે, જઈ આવો ને એ બાને જાત્રા થઈ જાય. એ ન્યા જઈને છે ને એટલે એ લોકો છે ને આખા ગામની ને એમાં ખાસ કરીને સાસુ વહુની ને વહુની સાસુની ખોદણીઓ જ કરતા હોય, અને મારે એમાં જવું નથી ને મને રસોઈ નથી, મારું ઘર ભલું ને મારું મંદિર ભલું, મારે ક્યાંય નથી જવું. બા ઈ ભલે ને તારી મારી ખોદણી કરતા હોય, આપણે એન ભગવાનના નામ લીધા રખાય, સીતારામ સીતારામ સીતારામ, એટલે આ બાજુ ખોદણી આલતી હોય, આ બાજુ ભગવાનના નામ આલતા હોય, એટલે ભગવાન છે ને એવા ભક્તોને જલ્દી એની પાસે બોલે એટલે મોક્ષ મળી જાય. બસ જો હું આ જ કહું છું, પછી ન્યા બસ ખીણમાં પડે અને હું જાઉં સીધી ઉપર, એ મારે એવા મોક્ષ જોતા નથી. એના કરતા એ જેટલા પૈસા થતા હોય ને એ તું તારે મન દેજે ને, હું ગરીબને ખવડાવી દઈશ. એ આવ બેટા, હું છે તું જ્યારે આવે ને ત્યારે આવો, હાફળો ફાફળો જાવે, કોઈ દી હસતો આવ્યો? હાફળો તો ખરી, બા કઈ કેવા આવ્યો છે સો? વાત જ એવી હોય તો હું શું કરું? હા શાંત થઈ જા, અને હું થયો? હા હું હમણાં બજારમાં ગયો ને, બાધી ને આવ્યો કોકાઈ રે. બસ હું કોઈ દી કોઈ બાધી ને આવ્યો નથી એવો, એટલે મને એમ કે કદાચ નાનું મોટું કદાચ કઈ કર્યું હોય કોક ની હેરે. છમકલું. હા હું બજારમાં ગયો તો ને ત્યાં મીરાબેન નો ફોન આવ્યો તો. તો હું આવ્યો તો ભૂલ તો માણસથી થાય ને, કઈ ઢોર થી થાય? મારે કઈ
કોઈની પરોતી પગમાં ન નખાય. અરે મારા બાપ, મારે કોઈની પરોતી પગમાં નોતી નાખવી, પણ કહું છું કે ઓલા પણ દવાખાને જવાનો ફોન આવ્યો તો હું તાતામાં નીકળી ગઈ અને મારા ચપ્પલની જગ્યાએ એના ચપ્પલ પહેરાઈ ગયા, અને ચપ્પલની હશે 500 રૂપિયાની, એને 1000 રૂપિયા દઈ આવશું. વાર્તા કન્યા પૂરી? હું વાર્તા પૂરી કરે એ કે હજી ગરમ જ છે, હજી ન કરાય ડાયડું જ નાખે છે, અને તમારી વિશે તો હું કેવી કેવી વાતો કરે છે. અરે એની હાહુની એટલી હિંમત! અરે જેમ તેમ બોલવું એ કઈ સારા સંસ્કાર નો કહેવાય. બીજી વાત તો સાઈડ માં રહી, પણ આપણા હગાના બધાયના નંબર એની પાસે છે. હા તો હું છે તો બધાને ફોન કરીને કહે તો. મારી બાજુ ઓછો ને એની બાજુ જાજો છો. અરે હું જાણી જોઈને થોડી પહેરીને આવી છું, તારો ફોન આવ્યો ત્યારે હું ક્યાં હતી? દવાખાને હતી. અરે ઓલા છોકરાને ખબર કાઢવા ગઈ હતી, વેવારે જવું તો પડે કે નહીં? પણ હવે એના મગજમાં ગુસ્સું કરી ગયું છે કે તમે સંપલ ભૂલમાં નથ પહેર્યા, સોર્યા છે, એનું હું કરીશું. કઈ નથી કરવાનું, હું જઈશ એની પાસે અને હું એની સાથે વાત કરી આવીશ. તમે લોકો બે જણા ટાઢા પડો, આપણે ક્યાંય જવું નથી, રેવા દો ને બા. ખોટી હુકમ મગજ મારી કરવી, અને આમાં એ રીચાબેન ને બોલવાનું ભાન નથી. નકામું તમારું મોઢું તોડી લે ને તો મારે જોયા જેવી થાય. પણ બટા કહેવાય છે કે રોગ અને બીમારી એ બંને ને છે ને ઉગતા ડામી દેવાના, નહીં તો એ વધારે હેરાન કરે. બીજી વાત એ કે જો એના હાવનો ફોન તમારામાં તમારામાં આવે ને તો ઉપાડતા નહીં. મને તો તને મારો દીકરો કેતા શરમ આવે છે, તારે કહી દેવાય ને કે ભાઈ મારી માં ઉપર તમે આવો આરોપ નાખો, તમને શરમ નથી આવતી? એમ કરીને તારે ફોન કાપી નાખવાનો હતો, અને તું અત્યારે અમને શીખવાડશો કે અમારે ફોન કાપી નાખવાનો કે વાત કરવાની? બસ કરને પણ ટાઢી પડ, અને તું હવે બોલમાં આ તમારા બંને ની વાતમાં મારાથી ખોટું બોલાઈ ગયું. રોગ અને બીમારી નહીં, રોગ અને દુશ્મન એ બે ને ઉગતા ડામી દેવા જોઈ. કઈ વાંધો નહીં, આપણે માથાકૂટ નથી કરવી, રેવા દો બા, કઈ નથી જવું. શું છે તુજા કામ ભેગો અધૂરું મૂકીને આવ્યો છો તે? હોય ત્યાંથી ગામની પરોજણો આવે.